કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગયા ગણિતના લેક્ચરમાં આપણે નવું એક ચેપ્ટર ચાલુ કર્યું, ચેપ્ટર નંબર 15 સંભાવના. ઈ લેક્ચરમાં આપણે જોયું કે સંભાવના કોને કહેવાય, ઘટના કોને કહેવાય, ઘટનાના વિવિધ પ્રકારો. ટૂંકમાં આપણે સંભાવનાની બ્રીફ માહિતી છે મળી. આપણે એવું કહી શકીએ કે એ આખો લેક્ચર છે થિયરી બેઝડ, પણ આપણે થિયરી તો પૂછાતી નથી, આપણે તો દાખલા પૂછાય છે. એટલે હવે આપણે આજથી સંભાવના ચેપ્ટરના છે એ દાખલા શરૂ કરશું. સંભાવના ચેપ્ટરના દાખલામાં આપણે આજે 3 દાખલા ગણવાના છે. જો તમને કાલનો થિયરીનો લેક્ચર વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે તો આ 3 દાખલા પણ તમને વ્યવસ્થિત રીતે અને ઇઝીલી છે સમજાઈ જશે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સંભાવના ચેપ્ટર એવું છે કે જેમાં તમે 10મામાં ધારો તો પૂરેપૂરા માર્ક પણ આ ચેપ્ટરમાંથી મેળવી શકશો. તો પેલો દાખલો છે આપણે આજથી શરૂ કરી. સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાંટો મેળવવાની સંભાવના શોધો. હવે કોઈ પણ સિક્કો આપણે ઉછાળીએ તો એમાં 2 પરિણામ મળે, કાં તો કાંટો મળશે અને કાં તો છાપ મળશે. કાંટાને આપણે ટી તરીકે દર્શાવીએ, છાપને આપણે એચ તરીકે દર્શાવીએ. હવે આપણે સંભાવનાના જ્યારે થિયરી ભણ્યા ત્યારે આપણને એક સૂત્ર ભણેલા હતા કે સાનુકૂળ પરિણામો ના છેદમાં કુલ પરિણામો. આ જ સૂત્રનો ઉપયોગ છે આપણે આ દાખલામાં કરવાનો છે. સાનુકૂળ પરિણામો એટલે શું? તો કે ક્યારે મને સફળતા મળશે, કઈ વાત છે મારા ફેવરમાં. કુલ પરિણામો એટલે કુલ પરિણામો કેટલા? તો સૌ પ્રથમ આપણે સિક્કાને એકવાર ઉછાળવાના પ્રયોગમાં શક્ય પરિણામો એટલે કે જો આપણે છાપ મળે તેની સંભાવના શોધવી હોય તો આપણી ઘટના ક્યારે થાય? તો જો સિક્કા ઉપર છાપ મળે તો એ આપણી ઘટના કહેવાય. તો આપણે એને નામ આપ્યું પીઓપી. પીઓપી નામ આપી અને જો આપણી સફળતા ક્યારે છે, તો કે જો સિક્કા ઉપર છાપ મળે તો એ મારી સફળતા કહેવાશે. સિક્કા ઉપર કુલ કેટલા પરિણામ મળે? તો કે કાં કાટ મળે ને કાં છાપ મળે, એટલે કે 2 પરિણામો આપણે કુલ મળે. એમાંથી જો કાટ છાપ મળે તો આપણે સફળતા મળી કહેવાય. તો સૌથી પહેલા સૂત્ર લખી નાખીએ, સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં તમામ પરિણામોની સંખ્યા. સાનુકૂળ પરિણામો કેટલા? તો કે જો છાપ મળે તો જ સાનુકૂળ, જો છાપ મળે તો જ આપણે અનુકૂળ છે. તો છાપ કેટલી હોય? તો કે એક સિક્કો આપણે ઉછાળીએ તો એક જ છાપ હોય. સાનુકૂળ પરિણામો કેટલા થઈ ગયા? સિક્કો ઉછાળે તો કુલ કેટલા પરિણામો મળે? તો કે 2. તો કુલ પરિણામો કેટલા થઈ ગયા? 2. તો જો સિક્કો એકવાર ઉછાળીએ તો કુલ 2 પરિણામમાંથી આપણે છાપ મળે એની સંભાવના 1 છે, એટલે આપણો જવાબ આવે 1/2. મને ખબર હશે કે તમને આ વાત છે એ સમજાઈ ગઈ હશે. હવે આનું આપણે વિરુદ્ધ વિચારીએ કે કાટ મળે તો એની સંભાવના કેટલી. તો સેમ વસ્તુ છે, એક સિક્કો ઉછાળીએ તો 2 પરિણામો મળે, એમાં કાટ તો 1 જ ધરાવવાની છે, એટલે કાટ છે એ સાનુકૂળ પરિણામો છે. તો હવે આપણે સાનુકૂળ પરિણામો છે કાટ માટે 1 છે અને કુલ પરિણામો 2 જ છે આપણી પાસે, એટલે એનું જવાબ પણ શું થશે? 1/2. એનો મતલબ હું એવું કહી શકું કે એક સિક્કો ઉછાળીએ ને તો આપણે 50-50% સંભાવના છે કાં તો કાટ મળશે કાં તો છાપ મળશે. 50% સંભાવના છે કાંટો મેળવવાની છે, 50% સંભાવના છે છાપો મેળવવાની. તો કાટ અને છાપની સંભાવના 50-50% હોય તો 1/2, 1/2 જવાબ આવે. તો આ દાખલો છે એ પહેલો દાખલો છે, ઇઝી છે, વ્યવસ્થિત રીતે સમજવો જરૂરી છે, એટલે હું આ ફરીથી એક વખત તમને સમજાવી દઉં. સિક્કાને હવામાં ઉછાળવામાં આવે તો છાપ મળવાની સંભાવના અને કાટ મળવાની સંભાવના શોધો. તો સિક્કાને હવામાં ઉછાળો તો 2 પરિણામો મળે, તો કુલ પરિણામો બરાબર આપણે શું લખી શકીએ? 2. અને સાનુકૂળ પરિણામો, તો કે જો છાપ મળે તો 2 વખતમાંથી 1 વખત છાપ મળે, તો 1 કાટ મળે તો પણ 2 વખતમાંથી 1 વખત કાટ મળે, એટલે 1. એટલે બંનેનો જવાબ છે 1/2, 1/2. ત્યારબાદ આપણે આ દાખલા નંબર બીજો છે શરૂ કરીએ. તો બીજાની રકમ છે હું વાંચી રહ્યો છું. એક થેલા લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન દડા કદના દડા છે. તો કેટલા દડા છે? 3.
એનો મતલબ કુલ પરિણામો કેટલા થઈ ગયા? ત્રણ. ક્રિટિકા થેલામાં જોયા વગર એક દડો પસંદ કરે છે, તેણે પસંદ કરેલ દડો પીળો હોય તેની સંભાવના, લાલ હોય તેની સંભાવના અને ભૂરો હોય તેની સંભાવના શોધવાની છે. યાદચ્છિક રીતે એટલે કે જોયા વગર એ થેલામાંથી દડો છે એ ઉપાડે છે, તો સંભાવના શું? કાં તો એ દડો પીળો પણ હોઈ શકશે, કાં તો એ દડો લાલ પણ હોઈ શકશે અને કાં તો એ દડો ભૂરો પણ હોઈ શકશે. એનો મતલબ આપણે આમાં ત્રણ દાખલા છે ગણવાના છે. સૌથી પહેલા તો આ ત્રણ છે એ આપણા માટે ઘટના છે, તો ત્રણેય ઘટનાના નામ આપી દઈએ. જો પીળો દડો હોય પસંદ કરેલો તો આપણે એને શું નામ આપીએ છીએ? વાય, એટલે કે પી ઓફ વાય નામ આપ્યું. પસંદ કરેલો દડો ભૂરો હોય તો એને આપણે ઘટના બી નામ આપીએ છીએ, એટલે પી ઓફ બી. અને પસંદ કરેલ દડો જો લાલ હોય તો આપણે એનું નામ આપીએ છીએ આર, તો પી ઓફ. ત્રણેય ઘટનાના આપણે જવાબ શોધવા છે તો ત્રણેય ઘટનાના આપણે એના નામ આપી દીધા. પીળો દડો હોય તો પી ઓફ વાય ઘટના કહેશું, ભૂરો દડો હોય તો પી ઓફ બી ઘટના કહેશું અને લાલ દડો હોય તો પી ઓફ આર. હવે તો કે આપણે આ સૂત્ર મુજબ બે વસ્તુની જરૂર પડશે, કુલ પરિણામો અને સાનુકૂળ પરિણામો. સૌથી પહેલા તો કુલ પરિણામો, તો કે ત્રણ દડા છે તો આપણા કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? ત્રણ. એટલે કુલ સંખ્યા બરાબર શું થાય? ત્રણ. તો હવે ત્રણેય ઘટનાના છે આપણે જવાબ શોધીએ. ઘટના વાય, તો ઘટના વાય એટલે પીળો દડો હોય. ત્રણ દડામાંથી આપણે સફળતા ક્યારે મળે? તો જો પીળો દડો નીકળે તો. પીળા દડા કેટલા છે? તો કે એક. તો સફળતા પણ ક્યારે મળે? એક વખત. કુલ પરિણામો છેદમાં લખવાના, તો કુલ પરિણામો આપણે છેદમાં લખ્યા, પરિણામોની સંખ્યા એક, એટલે પી ઓફ વાય એટલે કે શું થાય? એકના છેદમાં ત્રણ. કુલ પરિણામો ત્રણ, એમાંથી આપણે સફળતા ક્યારે મળે? જ્યારે પીળો દડો પડે તો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આપણે બીજી ઘટના જોઈએ, લાલ. લાલ માટે કુલ પરિણામો કેટલા છે? ત્રણ. સફળતા ક્યારે મળે? જ્યારે લાલ દડો નીકળે તો. લાલ દડો ક્યારે નીકળશે? તો કે લાલ દડા છે એક જ, એટલે એક જ વાર નીકળવાનો છે. તો કુલ પરિણામોના છેદમાં સાનુકૂળ પરિણામોના છેદમાં કુલ પરિણામો, તો સાનુકૂળ પરિણામો આમાં પણ કેટલા? એક, અને છેદમાં કુલ પરિણામો પણ ત્રણ. એટલે બીજું પી ઓફ આર નો જવાબ થાય એકના છેદમાં ત્રણ. ત્રણ એટલે કુલ પરિણામો, એક એટલે સાનુકૂળ પરિણામો. એક વસ્તુ યાદ રાખવાની, જો હું શોર્ટ ફોર્મમાં તમને સમજાવું તો છેદમાં છે કુલ સંખ્યા લખવાની, અંશમાં છે સફળતા લખવાની. સફળતાનો જે જવાબ આવે એ અંશમાં લખવાનો, કુલ જવાબ આવે એ છેદમાં લખવાનો. ત્રીજી અને છેલ્લી સંભાવના આપણે જોઈએ. જો દડો છે કેવો હશે? ભૂરા કલરનો હોય. તો ભૂરા કલરના દડા છે એક જ છે, તો આપણી સફળતા ક્યારે? જ્યારે એ એક દડો નીકળે તો એ આપણી સફળતા. એટલે અંશમાં આપણે સફળતા લખી, કુલ સંખ્યા છેદમાં લખવાની. તો કુલ સંખ્યા કેટલી છે? ત્રણ. તો છેદમાં શું લખવાનું? ત્રણ. તો એકના છેદમાં ત્રણ છે એ પી ઓફ બી નો આપણો જવાબ થાય. ફરીથી એક વખત આપણે જોઈ લઈએ. એક થેલો છે, થેલામાં ત્રણ દડા છે, એટલે કુલ પરિણામો ત્રણ થઈ ગયા. ત્રણે ત્રણ દડામાં એક દડો પીળો છે, એક દડો લાલ છે અને એક દડો ભૂરો છે. તો સૌ પ્રથમ આપણે ત્રણ સંભાવના શોધવાની છે, એટલે ત્રણે ત્રણ ના નામ આપી દઈએ. પીળો દડો નીકળે તો આપણે એને પી ઓફ વાય કીધું, ભૂરો દડો નીકળે તો એને પી ઓફ બી કીધું અને લાલ દડો નીકળે તો એને પી ઓફ આર કીધું. કુલ પરિણામો આપણી પાસે ત્રણ છે. પેલું, તો પીળો દડો નીકળે એની સંભાવના, તો કુલ સંભાવના કેટલી છે? ત્રણ. સફળતા ક્યારે મળે? પીળો દડો નીકળે તો. પીળા દડા કેટલા છે? એક, એટલે એકના છેદમાં ત્રણ. ત્યારબાદ લાલ દડાની સંભાવના, તો કે કુલ કેટલા દડા છે એ છેદમાં લખવાના, સફળતા ક્યારે મળે એ અંશમાં લખવાનું. ભૂરો દડા માટે કુલ પરિણામો છેદમાં અને સફળતા મળે તે. તો આવી રીતે આ દાખલો છે, એમાં આપણે ત્રણ દાખલા શીખ્યા સંભાવનાના. એ ત્રણે ત્રણ દાખલા અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે, પણ આપણે છે એ ત્રણે ત્રણ સાથે પણ ગણતા આવડવા જોઈએ. ત્યારબાદનો આજનો છેલ્લો અને ત્રીજો દાખલો છે આપણે જોઈએ. ત્રીજા દાખલાની હું રકમ છે વાંચી રહ્યો છું. બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલ છે, રેશમા મેચ જીતે તેની સંભાવના શું? પહેલા તો હું તમને સમજાવી દઉં, જ્યારે બે ખેલાડીઓ રમતા હોય ત્યારે એક જીતે તો એક હારશે ને એક હારશે તો બીજી જીતશે.
હવે આવું આપણે જો કાલના લેક્ચરમાં ક્યાંક ભણ્યું હોય તો યાદ આવી જાય. આ ઘટનાને પૂરક ઘટના કહેવાય. જ્યારે એક બનતી હોય ત્યારે બીજી ન બનતી હોય, અને જ્યારે એક બીજી બનતી હોય ત્યારે એક ન બનતી હોય. જો સંગીત મેચથી જ છે તો રેસમાં હારશે, જો સંગીત હારશે તો રેસમાં શું થશે? જીતશે. તો આના માટે તમને ખબર હોય તો કાલે આપણે પૂરક ઘટના કીધી હતી, એ બાર, જેને આપણે એ ડેશ પણ કહી શકીએ, કે જ્યારે કોઈ ઘટના બને તો સામે બીજી ઘટના ન બને, અથવા તો જ્યારે કોઈ ઘટના ન બને તો બીજી ઘટના બને. જો જવાબ એટલે વધારે સમજાશે. સંગીતાની મેચ જીતવાની સંભાવના આપણને આપી દીધી છે 0.62, તો એ પહેલા લખી નાખ્યું, એનું નામ આપી દીધું આપણે પી ઓફ એસ, એટલે કે 0.62. હવે તો કે જો સંગીતા અને રેશમા પૂરક ઘટનાઓ છે, કારણ કે જો સંગીતા મેચ જીતશે તો રેશમા હારશે, રેશમા જીતશે તો સંગીતા હારશે, તો એના માટેનું સૂત્ર આપણે ખબર છે કે પી ઓફ આર એટલે કે 1 - P of S. આ સૂત્ર ક્યાંથી આવ્યું તો તમને ખબર હોય તો કાલે છે આપણે સૂત્ર જોયું, પી ઓફ એ ડેશ બરાબર 1 - P of A. આ સૂત્ર કેનું હતું? પૂરક ઘટનાનું હતું, કે જ્યારે કોઈ ઘટના ન બનતી હોય તેને જે બનતી હોય એ ઘટનામાંથી એકમાંથી માઇનસ કરી નાખો તો તમને જે નથી બનતી એની ઘટનાનો જવાબ મળી જાય. મારે જોઈએ છે એ જ કે રેસમાં મેચ જીતે તો એની સંભાવના કેટલી, એનો મતલબ મારે પૂરક ઘટનાનો જ જવાબ જોઈએ છીએ. તો પૂરક ઘટના બરાબર 1 - આપેલી ઘટના, તો પૂરક ઘટના બરાબર 1 - 1 એમનામ પી ઓફ એ સંગીતા મેચ જીતેની સંભાવના કેટલી છે? 0.62. તો એક વખત મેચ રમાય એમાંથી જો સંગીતા 62.62 જેટલું જીતતી હોય તો રેસમાં કેટલું જીતતી હશે? 0.38. એકમાંથી તમે 0.62 છે એ બાદ કરવાના છે. સમજાણું? તો આવી રીતે તમે પૂરક ઘટનાનો જવાબ પણ મેળવી શકો. પણ એ પહેલા તમને પૂરક ઘટના છે કે નહીં એ સમજતા આવડવું જોઈએ. આ સૂત્ર તો સહેલું છે, 1 - P of S, એકમાંથી 0.62 બાદ કરીએ એટલે તમને 0.38 મળે. એ પહેલા પણ મને રકમમાંથી ખબર પડવી જોઈએ કે આ ઘટના છે એ પૂરક ઘટનાનો દાખલો છે. એ ક્યારે ખબર પડે? તો કે એ રકમ વાંચીએ તો ખબર પડે કે બે ખેલાડીઓ છે, એક જીતે તો બીજી હારે અને બીજી જીતે તો પેલી હારે, તો એનો મતલબ એ પૂરક ઘટના જ હોય. તો આજે આપણે આ ત્રણ દાખલા છે એ જોયા. આપણે નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આપણે આગળ વધી અને નેક્સ્ટ ત્રણ દાખલા છે એ જોશું. આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીએ.